ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, એની અંદર આપણે સ્વાધ્યાય 2.1 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પણ સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા આપણે દાખલા નંબર 1 થી ચાલુ કરીશું અને બધા જ દાખલા જોવાના છે. એટલે સૌ પ્રથમ દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ. દાખલા નંબર 1 આપણે ગણી લીધો છે, પરંતુ બીજા બધા જ દાખલા આપણે તમારી સામે ગણીશું. આ દાખલો ગણી લીધો એટલું કારણ એ છે કે દાખલાની અંદર ગણ્યો પછી વિડીયો આપણે ચાલુ કર્યો છે, એટલે ખાસ ધ્યાન આપજો. px બરાબર x વત્તા 2 ના છેદમાં 25 અને xની કિંમતો આપેલી છે. એટલે xની જગ્યા પર તમારે પહેલાં 1 મૂકવાનો, 2 મૂકવાનો, 3 મૂકવાનો, 4 મૂકવાનો, 5 મૂકવાનો. જો xની જગ્યા પર પહેલાં 1 મૂક્યો એટલે 1 વત્તા 2 ના છેદમાં એટલે 3 ના છેદમાં 25 આપણો જવાબ આવ્યો. xની જગ્યા પર 2 મૂક્યા એટલે 2 વત્તા 2 એટલે 4 ના છેદમાં 25 આપણો જવાબ આવ્યો. એક્સની જગ્યા પર 3 મૂક્યા એટલે 3 વત્તા 2 એટલે 5 ના છેદમાં 25. એક્સની જગ્યા પર 4 મૂક્યા એટલે 4 વત્તા 2 એટલે 6 ના છેદમાં 25. અને એક્સની જગ્યા પર 5 મૂક્યા એટલે 5 વત્તા 2 એટલે 7 ના છેદમાં 25. અને આપણને એવું પૂછેલું છે કે સંભાવના વિતરણ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો એ કેવી રીતના ખબર પડે? તો સિગ્મા px બરાબર 1 એવું થાય. તો સિગ્મા px એટલે આ બધાનો સરવાળો થઈને કેટલા થવા જોઈએ? 1 થવા જોઈએ. તો બધાનો સરવાળો કરો, જવાબ 3 ના છેદમાં 25 અહીંયા લખા, 4 ના છેદમાં 25 અહીંયા લખા, 5 ના છેદમાં 25, 6 ના છેદમાં 25 અને 7 ના છેદમાં. બધાના છેદમાં 25 છે એટલે લસાઅ કેટલો આવ્યો? 25 આવે. અને આ બધાનો સરવાળો 3 વત્તા 4 ઉપર જેટલા બી છે બધાનો સરવાળો કરો. 3 ને 4 7, 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 7 25 એટલે 25 ના છેદમાં 25. અને 25 ના છેદમાં 25 કરે એટલે 1 જવાબ આવી જાય. અને પછી ઉપર જે કીધેલું હોય ને કે આપેલ વિતરણ એ અસતત એક્સમાં તેનું સંભાવના વિતરણ છે કે નહીં, તો જો જવાબ 1 આવી જાય તો સંભાવના વિતરણ છે, અને જવાબ 1 નહીં આવે તો સંભાવના વિતરણ નથી. એટલે આ રીતે આપણે દાખલો કરવાનો હોય. હવે આના પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે દાખલા નંબર 2 જોઈશું.